અમદાવાદ હીરાવાડી રોડ વિસ્તારમાં આવેલી ભગવતી વિદ્યાલયના વિદ્યાર્થીઓ દ્વારા પક્ષી બચાવો રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં આશરે 600 વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. પક્ષી બચાવો અભિયાન અંતર્ગત આ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું અને વિદ્યાર્થીઓ દ્વારા એક જ સૂત્રોચ્ચાર આપવામાં આવ્યો હતો કે પક્ષી બચાવો, કેમ કે તેમનામાં પણ જીવ રહેલો છે અને તેમને પણ જીવવાનો અધિકાર છે. અને રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા અને ભગવતી વિદ્યાલયના સહયોગથી છેલ્લા 4 વર્ષથી અમે આ અભિયાન ચલાવીએ છીએ, પક્ષી બચાવવાનું અભિયાન, જેમાં વિદ્યાર્થીઓ હોંશ ભેરે એમાં જોડાય છે. અને આ વર્ષનો અમારો ઉદ્દેશ છે કે ભાઈ વિદ્યાર્થીઓ ચાઇના દોરીનો ઉપયોગ ઓછો કરે, બને ત્યાં સુધી પક્ષીઓને જ્યાં પણ દેખાય. અમારે ઉદ્દેશ પણ એવો છે કે વિદ્યાર્થીઓ સવારમાં જ્યાં પણ એમના ઘરની આજુબાજુમાં પક્ષીઓને ચણ નાખીને કે ભાઈ આખો દિવસ પક્ષીઓ બહાર નીકળતા ન હોવાના કારણે એમને આ ઉત્તરાયણમાં તકલીફ પડતી હોવાના લીધે અમે આ અભિયાન રેસ્ક્યુ ફાઉન્ડેશનના દ્વારા સહયોગથી અમે ચાલુ કર્યું છે. છેલ્લા 4 વર્ષથી અમારી જોડે જોડાયેલા છે અને વિદ્યાર્થીઓ હોસ્પિટલ એમાં જોડાય છે. આ રેલીમાં આશરે 600 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો અને તેમના દ્વારા ઘણા બધા બેનરો અને પોસ્ટરો સાથે લોકોને જાગૃત કરવાનો ઝુંબેશ હાથ ધરવામાં આવ્યો હતો. બેનરો અને પોસ્ટરોમાં તેમનો મુદ્દો એ જ હતો કે પક્ષી બચાવો, પર્યાવરણ બચાવો. અમારા વિસ્તારમાં લગભગ અમે 4 વર્ષથી રેસ્ક્યુ ફાઉન્ડેશન અને ભગવતી વિદ્યાલયના સંયુક્ત સહયોગથી અમે આ કામ કરી રહ્યા છે. આ વિસ્તારના લોકોમાં થોડી જાગૃતિ આવે અને પક્ષીઓના ખાસ કરીને બચાવવા માટે જે નિર્દોષ પક્ષીઓ છે, આપણા એક ક્ષણિક આનંદ માટે પક્ષીઓ જે હણાય છે એ ન થાય, અને આ રેસ્ક્યુ ઓપરેશન દ્વારા અને ભગવતીના સંયુક્ત રેલી દ્વારા આપણે આયોજન કરી શકીએ અને એના માટે આપણે પક્ષી નિર્દોષ પક્ષીઓના જીવ બચાવી શકીએ, એના માટે લગભગ 1000 કરતા વધારે વિદ્યાર્થીઓ દ્વારા આ રેલીનું આયોજન કરવામાં આવેલું. આ ઝુંબેશમાં તેમને રેસ્ક્યુ ફાઉન્ડેશન દ્વારા પણ સારો એવો સહકાર આપવામાં આવ્યો હતો. રેલીમાં રેસ્ક્યુ વેન પણ ફાળવવામાં આવી હતી અને આ ફાઉન્ડેશન દ્વારા વિદ્યાર્થીઓ સાથે મળીને આ અભિયાનને સારો પ્રતિસાદ મળે તેવા પૂરા પ્રયાસ કરવામાં આવ્યા હતા. રેસ્ક્યુ ફાઉન્ડેશન એ અમારી શાળા જોડે છેલ્લા 4 વર્ષથી જોડાયેલું છે. છેલ્લા 4 વર્ષથી અમે પક્ષી બચાવવા માટેનું આંદોલન શરૂ કર્યું છે. પક્ષી બચાવો આંદોલન અમને રેસ્ક્યુ કરવા માટે રેસ્ક્યુ ટીમે અમને ખૂબ જ પ્રેરિત કરેલા છે. આજે પણ અમારી આ જ રેલી હતી અને અમારી સીએન ન્યૂઝ દ્વારા બધાને વિનંતી કરવા માગું છું કે વહેલી સવારે ઉઠીને પતંગ ચગાવવાની, રાતે સાંજે સૂર્યાસ્ત સમયે પણ પતંગ ચગાવવાની મૂકી દેવા, અને ચાઇના દોરીનો ખૂબ જ ઉગ્ર વિરોધ કર્યો, કારણ કે ચાઇના દોરીના કારણે ઘણા પક્ષીઓ ઘાયલ થતા હોય છે. સાથે સાથે વિદ્યાર્થીઓનું એ પણ માનવું છે કે ચાઇનીઝ દોરી ઉપર પણ જે પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તો તેનો ઉપયોગ પણ લોકોએ ન કરવો જોઈએ અને પતંગ ઉડાવવાની મજા ભલે માણો, પણ સાથે સાથે ઉત્તરાયણની મજા એ કોઈ બીજા માટે સજા ન બની રહે તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. પક્ષી અભિયાનમાં જોડાઈ છું અને પક્ષીઓ બચાવવામાં મારું પૂરું યોગદાન આપીશ. જેમ એક ઘર વગરની મા અને મા વગરનું ઘર અધૂરું છે, તેમ પક્ષીઓ વગરનું પર્યાવરણ અને વૃક્ષો વગરના પક્ષીઓ અધૂરા છે. આપણે પક્ષીઓને બચાવવા માટે આપણું પૂરું યોગદાન આપવું જોઈએ. આપણે ઉત્તરાયણનો તહેવાર મનાવવા જેવો છે મનાવાય, પરંતુ ચાઇનાની દોરીનો ઉપયોગ ના કરવો જેથી પક્ષીઓ બચે, અને સવારે વહેલી સવારે પતંગો ન ચગાવાય અને સાંજના ટાઈમે પતંગો ના ચગાવાય. અમદાવાદમાં આવેલા હીરાવાડી વિસ્તારમાં જે ભગવતી શાળા આવેલી છે તેના વિદ્યાર્થીઓએ રેસ્ક્યુ ફાઉન્ડેશન સાથે મળીને એક નવો ઝુંબેશ પાર પાડ્યો છે અને આજે આ શાળાના વિદ્યાર્થીઓએ રેલી કાઢી હતી અને રેલીનો મુખ્યત્વ હેતુ એ હતો કે પક્ષી બચાવો અભિયાન. હા, ઉત્તરાયણ આવી રહી છે અને આ બાળકોની જે રેલી છે તે એક જ સંદેશો આપવા માંગે છે લોકોને કે ઉત્તરાયણની મજા તમે માણો, પતંગ ચડાવો, પણ સાથે સાથે એ વસ્તુ પર ધ્યાનમાં રાખો કે પક્ષીઓને પણ બચાવો, અને જો તમને કોઈ પણ જગ્યાએ પક્ષીઓ કોઈ ગંભીર હાલતમાં દેખાય તો તેને તાત્કાલિક સારવાર માટે મોકલી આપો તેવો તેમનો સંદેશો છે. આમ આ વિદ્યાર્થીઓ જનતાને એક જ સંદેશો આપવા માંગે છે કે ઉત્તરાયણ આવી રહી છે તો ઉત્તરાયણની મજા તો જરૂર માણો, પણ સાથે સાથે પક્ષીઓને પણ બચાવો, કેમકે પક્ષીઓ એ આપણું ગૌરવ છે અને પક્ષીઓ દ્વારા જ આપણે પર્યાવરણને બચાવી શકીશું. તો આ એક ઝુંબેશ જે દરેક વ્યક્તિઓ માટે એક ઉદાહરણ છે અને બીજી દરેક અનેક શાળાઓના વિદ્યાર્થીઓ માટે પણ આ એક ખૂબ જ સારો નમૂનો તેઓએ ઊભો કર્યો છે. કેમેરામેન રાહુલ વાઘેલા સાથે રિચર્ડ ક્રિશ્ચિયન, CN24 ન્યૂઝ, અમદાવાદ.